નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આપણે ભણવાની શરૂઆત કરીએ તે પહેલા આપણે થોડું પ્રાર્થના કરીશું. નાનકડો શ્લોક બોલીને ભગવાનને યાદ કરીશું અને પછી આપણે ભણવાની શરૂઆત કરીશું. તો તમે થોડીક વાર માટે આંખો બંધ રાખશો અને બે હાથ જોડેલા અને મારી સાથે શ્લોકનું ગાન કરશો. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवो सर्वकार्येषु सर्वदा. जय श्री कृष्ण बधाने. हवे आपणे धोरण पांच विषय पर्यावरण પ્રકરણ ત્રણ ભણવાનું છે. સ્વાદથી પાચન સુધી તેના આપણે બે ભાગ ભણી લીધા છે, ભાગ એક અને ભાગ બે. આ પાઠને લગતા મહત્વના મુદ્દા પણ આપણે સમજી લીધા છે. તે ઉપરાંત પાના નંબર ઉપર આપણે જીભનો જીભમાં આપણને આકૃતિ દોરીને કયો સ્વાદ પારખી શકીએ કઈ જગ્યા ઉપર એ બધું આપણે જોયું અને સમજ્યા છીએ. હવે આગળ આપણે ભાગ ત્રણ ભણીશું, તેમાં પાના નંબર 30 ઉપર આપણે એક વાર્તા આપેલી છે. તમારું પુસ્તક ખોલશો તમે અને નોટબુક પણ લઈને બેસજો. પાના નંબર 30 કાઢજો. ત્યાં આગળ એક આ વાર્તા આપેલી છે, બારીવાળું પેટ. જો બારીવાળું પેટ, તો એના વિશે આપણે થોડુંક સમજીએ. પાના નંબર 30 ઉપર માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ. તેમાં એક સૈનિકની છે વાર્તા. માર્ટિન નામનો સૈનિક છે. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ. તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડૉક્ટરે જોયું એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂજાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો. એટલું જ નહીં, ડૉક્ટર ખાણામાં ટૂંક મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. તેના પેટમાં કાણું હતું એટલે ડૉક્ટર તેના પેટમાં જે ખોરાક હોય તે પણ નળે મૂકીને કાઢી શકતા હતા. ડૉક્ટર ન્યૂટને કોઈ ખજાનો નથી મળી ગયો તેમ લાગતું હતું. શું તમે અનુમાન કરી શકો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા? 9 વર્ષ વિતાવ્યા. કેટલા વિતાવ્યા? 9 વર્ષ તેના પેટ પર અલગ અલગ જાતના પ્રયોગો કર્યા. કેમ કર્યા? કારણ કે એને આગળ વૈજ્ઞાનિક હતો એટલા માટે એને અભ્યાસ કરવો હતો. બરાબર છે? તો એટલા માટે એને 9 વર્ષ લાગ્યા. એ સમય સુધીમાં માર્ટિન મોટો થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે, પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે, શું તે ફક્ત ખોરાકને ભીનો અને કોચો બનાવે છે અથવા તે પાચનમાં પણ મદદ કરે છે. આ બધું જ તેમને જાણવું હતું. માટે ખોરાક કેવી રીતે પચે છે એ બધું જાણવું હતું. એટલા માટે ડૉક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે, શું તે પોતાની જાતે પચે છે. આવો તેને આવા બધા પ્રયોગો કર્યા. એક પ્યાલામાં ખોરાક લઈ લીધો અને પછી એણે જોયું કે તે જાતે પચે છે એમ. તેના કારણે તેમણે પ્રયોગ કર્યો. ટૂંકી મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગે તેમણે 10 મિનિટ પ્રવાહીમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન 20 અંશ સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો. બપોરે 2 વાગે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા. તેણે બપોરે 2 વાગે જોયું કે માછલીના જે ટુકડા નાખ્યા હતા તે અંદર ઓગળી ગયા હતા. ડૉક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો. પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી
તેમણે તેમના અવલોકન પુસ્તકમાં નોંધ્યા પાના નંબર 31 ઉપર જો એક આ અવલોકન પુસ્તક આપેલું છે અવલોકન પુસ્તક તો એ આપણે સમજીએ ઉકાળ્યા વગરનું દૂધ તેમાં પેટમાં 2 કલાક અને 15 મિનિટ માટે રાખ્યું પ્યાલામાં પાચક રસમાં કેટલી વાર લાગી તો 4 કલાક અને 45 મિનિટ પછી છે ઉકાળેલું દૂધ બીજો કોલમ છે બીજો નંબર છે એમાં ઉકાળેલું દૂધ છે તેને પેટમાં કેટલા કલાક રાખ્યું 2 કલાક અને તેને પાચક રસમાં ભળતા 4 કલાક અને 15 મિનિટ લાગી પછી ત્રીજું છે આખું બાફેલું ઈંડું એ પણ 3 કલાક અને 30 મિનિટ લાગ્યું અને 8 કલાક તેને પાચક રસમાં ભળતા થયું પછી અડધું બાફેલું ઈંડું તેને પણ 3 કલાક લાગ્યા અને એ 6 કલાક અને 30 મિનિટ થઈ પાચક રસમાં હતા પ્યાલામાં પછી કાચું ઈંડું તોડેલું હતું એને પણ 2 કલાક લાગ્યા અને 4 કલાક 15 મિનિટ પ્યાલામાં લાગ્યા પછી છે છેલ્લું કોલમ છે કાચું ઈંડું તો એને 1 કલાક અને 30 મિનિટ જેટલો લાગ્યો સમય અને 4 કલાક પ્યાલામાં લાગ્યો તો આપણું પેટ શું કરે છે ડોક્ટર વ્યુ મોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે જાણ્યું તેમણે જોયું કે ખોરાક બહાર કરતા પેટમાં ઝડપથી પચે છે શું તમે આ પુસ્તકમાં જોયું બરાબર ખોરાક બહાર કરતા પેટમાં ઝડપથી પચે છે આપણે પેટમાં જે ખોરાક ખાઈએ છીએ તે બહાર કરતા ઝડપથી પચે છે તેનું ઝડપથી પાચન થાય છે આ અવલોકન પુસ્તક ઉપરથી આપણે આ બાબતે શીખવાની છે આપણું પેટ ખોરાકને પચાવવા માટે વળગે છે ડોક્ટરે એ પણ જોયું કે જ્યારે માટે દુઃખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમણ ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય ત્યારે ઘણી વખત આપણને એસિડિટી જેવું થતું હોય છે કે છાતીમાં બળતરા એસિડિટી એટલે છાતીમાં બળતરા થાય ગળામાં બળે એ ડોક્ટર વ્યુ મોન્ટના પ્રયોગો આખા દિવસમાં આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા તમે શું કહેશો ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક સસ્તા રસ્તા અપનાવતા હતા શું તમને માટેની વાર્તા ગમી અથવા આપણે એવું કહી શકીએ કે આ આપણા પોતાના પેટની વાર્તા છે આપણા પોતાના પેટમાં પણ આ રીતનું બધું ખોરાક આપણે જે ખાઈએ છીએ તે વલોવાય છે પછી એ મોટા આંતરડામાં જાય છે પછી ત્યાં દીવાલમાં શોષાય અને તે પાચક રસમાં લોહીમાં ભળે છે જે આપણે આગળ મુદ્દા શીખ્યા હતા તેમાં આપણે શીખી ગયા હતા પછી વિચારો અને ચર્ચા કરો અનુમાન કરો કે તમે ડોક્ટર ન્યુમોન્ટેની જગ્યાએ હોવ તો તમે આપણા પેટના રહસ્યો જાણવા કયા પ્રયોગો કર્યા હોય તમારા પ્રયોગો વિશે લખો એ તમારે તમારી પોતાની રીતે તમારે વિચારવાનું છે હવે પાના નંબર 32 કાઢો સારો ખોરાક અને સારી તંદુરસ્તી તેના વિશે આપણે સમજીએ ડોક્ટર ગુપ્તાના 2 દર્દીઓ છે રશ્મિ અને જયેશ ડોક્ટર ગુપ્તાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી ડોક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો એ આપણે વાંચીએ પહેલા આપણે રશ્મિનું વાંચીશું અને પછી આપણે આ જયેશનું છે તે માહિતી આપણે સમજીશું રશ્મિ 3 વર્ષની હોય તેવી લાગે છે તેના હાથ અને પગ પાટલા છે અને પેટ પાટલા જેવું છે તે વારંવાર બીમાર થઈ જાય છે તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી તેનામાં રમવા માટેની તાકાત પણ નથી હવે એના ખોરાક વિશે જોઈએ તો ખોરાકમાં એ શું ખાય છે તો જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને એક રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે રશ્મિ એકદમ ગરીબ છે તેને ખાવાનું પૂરતું મળતું નથી તેથી તે કુપોષણનો ભોગ બનેલી છે અને તેના હાથ પગ પાતળા છે અને તેને પૂરતું પોષણ શરીરને મળતું નથી પછી જયેશ વિશે આપણે જોઈએ જયેશ છે એ તેની ઉંમર 7 વર્ષ છે તેની ઉંમર કરતાં મોટો લાગે છે તેનું શરીર જાડું અને બેડોળ છે જો ફોટામાં તમને દેખાય છે ચિત્રમાં જયેશનું શરીર જાડું અને કેવું છે બેડોળ છે તેને પગમાં દુખાવો રહે છે તે ખૂબ સક્રિય નથી તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે હવે એનો ખોરાક જોઈએ એ ખોરાકમાં શું લે છે તો ખોરાકમાં તેને ઘરે બનાવેલો ખોરાક
જેમ કે દાળ ભાત શાક રોટલી જમવું ગમતું નથી, તેને ઘરનું ખાવાનું ભાવતું નથી, તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પિઝા અને ઠંડા પીણા સ્વાદિષ્ટ લાગે છે. પછી ડોક્ટર ઉતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા. પછી તેમણે કહ્યું તમારા બંને માટે એક જ ઇલાજ છે, યોગ્ય આહાર. રશ્મિને પણ યોગ્ય આહાર લેવો જરૂરી છે અને જયેશને પણ યોગ્ય આહાર એટલે કે ઘરનો તાજો રાંધેલો શુદ્ધ ખોરાક, શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. બંને જણાને ડોક્ટર ઉતાએ એવો અભિપ્રાય આપ્યો. પછી છે પાના નંબર 33 ઉપર ચર્ચા કરો. તમે શું વિચારો છો? કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? તો એના જવાબમાં આપણે લખીશું કે રશ્મિનું કુટુંબ ખૂબ જ ગરીબ છે, તેઓને પેટ પૂરતું ખાવાનું મળતું નથી એટલે રશ્મિ આખા દિવસમાં એક જ રોટલી ખાઈ શકે છે, તેવો જવાબ એનો આવશે. તો આપણે અહીંયા લખીશું કે રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે કારણ કે રશ્મિનું માટે અને જયેશને ઘરનું ખાવાનું ગમતું નથી તે
બજારનો ખોરાક ખાય છે જંક ફૂડ અને ઠંડા પીણા વધારે પીવે છે માટે આપો તેનો જવાબ આવશે તો આપણે એમાં લખી શકીએ કે રશ્મિનું કુટુંબ ગરીબ છે રશ્મિનું કુટુંબ ગરીબ છે ગરીબ છે તેને જરૂર કરતા ઓછું ભોજન મળે છે તેને જરૂર કરતા ઓછું ભોજન મળે છે ઓછું ભોજન મળે છે જ્યારે જયેશને ઘરનું ખાવાનું ગમતું નથી જ્યારે જયેશને ઘરનું ખાવાનું ગમતું નથી તેને બજારનું ખોરાક એટલે કે જંક ફૂડ દાબેલી સેન્ડવીચ પિઝા બર્ગર આ બધા શું કહેવાય જંક ફૂડ કહેવાય શું કહેવાય જંક ફૂડ તો જયેશને આવું બધું ખાવાનું પસંદ હતું જંક ફૂડ અને ઠંડા પીણા જ્યારે જયેશને ઘરનું ખાવાનું ગમતું નથી તેને બજારનું ખોરાક જંકફૂડ અને ઠંડા પીણા લે છે માટે હવે પાના નંબર 34 ઉપર આપણે જોવાનું છે તેમાં આ શોધી કાઢો લખવાનું છે એ તમારે તમારી જાતે તમે કરશો તમારી રોજની ક્રિયાઓ તથા તમારા રોજના આહાર વિશે વિચારો તમે રોજ શું ખાવ છો શું પીવો છો તમારો રોજનો કાર્યક્રમ શું છે તમે કેવી રીતે આહાર યોગ્ય આહાર લો છો અને તમે કેવું જમો છો એ તમારે તમારા મનના વિચારો એમાં લખવાના છે અને ચર્ચા કરવાની છે પછી છે યોગ્ય આહાર દરેક બાળકનો હક જો અહીંયા ઘણા બધા તમારી જેવા નાના નાના બાળકોના ચિત્ર આપેલું છે તો એના વિશે આપણે એ પેરેગ્રાફ સમજીએ યોગ્ય આહાર દરેક બાળકનો હક છે તમે બે બાળકો વિશે વાંચ્યું એક જયેશ જેને ઘરનું બનાવેલું ખાવાનું ભાવતું જ નથી બીજી રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે આપણા દેશમાં ઘણા બધા બાળકો એટલે અડધા બાળકો રશ્મિ જેવા છે કે જેને દિવસનું પૂરતું ભોજન મળતું નથી તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી આવા બાળકો નબળા અને માંદા વારંવાર બીમાર પડે છે પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે પૂરતું ભોજન ના મળે તો આપણે વારંવાર બીમાર પડીએ અને યોગ્ય આહાર આપણે આપણા શરીરના વિકાસ માટે લેવો જરૂરી છે હવે પાના નંબર 34 કાઢજો ઓડિશાના કાલહાંડી જિલ્લાના વિશેની આ વાર્તા વાંચો વિચારો અને ચર્ચા કરો એમાં એક ગોમતી નામની સ્ત્રી છે અહીંયા ચિત્ર આપેલું છે તમારા પુસ્તકમાં જુઓ ગોમતી છે 30 વર્ષની છે કેટલી છે 30 વર્ષની ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે તેની સખત મહેનત અને માટે તેને થોડું જ વળતર મળે છે એટલું ઓછું કે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી એ ખેતરમાં પૈસાદાર માણસ હોય તો એના ખેતરમાં એ મજૂરી કામ કરે છે તો એ ચોખા પોતાના ઘર પૂરતા લાવી શકે તેટલું પણ તેને વળતર મળતું નથી થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ મળતું નથી તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે થોડા વર્ષો પહેલા તેના પતિ ભૂખથી મરી ગયા ભૂખ હોય અને ખાવાનું ના મળે આપણને તો આપણે મરી જઈએ એવી રીતે ગોમતીના પતિ હતા તે પણ ભૂખના કારણે મરી ગયા કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે કાલહાંડી ગોમતી
જેવા ઘણા ગરીબ લોકો છે આવી જગ્યાએ લોકો કેમ ભૂખી મરતા હશે હવે વિચારો અને ચર્ચા કરો તમે એવા બાળકને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું પણ મળતું નથી તેના માટે શા કારણો હોઈ શકે તો એમાં આપણે સવાલ છે તો એમાં હું તમને માત્ર જવાબો લખાવું છું કે હા એમાં આપણે જવાબ લખી શકીએ ચર્ચા કરવા એમાં હું માત્ર જવાબ લખું સવાલ તમારા પુસ્તકમાં જોઈને લખવાનો છે હા મારી શાળાએ જતા હા મારી શાળાએ જતા રસ્તામાં એક ઝૂંપડપટ્ટી આવે છે રસ્તામાં એક ઝૂંપડપટ્ટી આવે છે ત્યાં એક બાળક રહે છે ત્યાં એક બાળક રહે છે તેના પિતા મૃત્યુ પામ્યા છે તેના પિતા અને અને માં આખો દિવસ છૂટક મજૂરી કરે છે આખો દિવસ છૂટક મજૂરી કરે છે તેથી તે બાળકને પેટ પૂરતું જમવાનું મળતું નથી તેથી તે બાળકને પેટ પૂરતું જમવાનું તમે ક્યારે ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે ક્યાં આગળ તો એમાં આપણે લખી શકીએ કે હા મેં અનાજનું ગોડાઉન જોયું છે તેમાં વિવિધ પ્રકારના અનાજો વિવિધ પ્રકારના અનાજો સંગ્રહ થયેલો હોય છે અનાજનો સંગ્રહ થયેલો હોય છે અમારા તાલુકા મથકે સરકારી અનાજ ગોડાઉન આવેલું છે અમારા તાલુકા મથકે અમારા તાલુકા મથકે સરકારી સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે તેમાં રેશમીની દુકાનો માટેના અનાજનો સંગ્રહ થાય છે તેમાં રેશમીની દુકાનો માટેના અનાજનો સંગ્રહ થાય છે આ તેનો જવાબ થાય હવે પાઠ પૂર્ણ કરીએ છીએ આપણે અહીંયા પછી એટલે આપણે શું શીખ્યા તેના વિશે આપણે થોડું સમજી લઈએ કે તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ નથી જાણી શકતા તો આપણને શરદી થાય ત્યારે સૌથી પહેલાં શું થાય નાક બંધ થઈ જાય આપણું નાક બંધ થઈ જાય એટલે આપણને જીભ ઉપર આપણે કોઈ પણ ખોરાક ખાઈએ કોઈ પણ વસ્તુ ખાઈએ તો આપણને તેનો સ્વાદ લાગે નહીં તેવો જવાબ આવે આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે તમે આ કેવી રીતે સમજાવશો તો એના જવાબમાં આપણે લખીએ કે આપણા મોંમાં લાળ ગ્રંથિમાં લાળ રસ ભળે છે ખોરાકને બરાબર ચાવવાથી તેમાં લાળ રસ ભળે છે અને પાચનની શરૂઆત થાય છે એ રોટલા કે રોટલીને ખૂબ ચાવવાથી મીઠો લાગે છે ખોરાકમાં લાળ રસ ભળવાથી શર્કરા બને છે જેને લીધે ખોરાક મીઠો લાગે છે આમ ખોરાકમાં લાળ રસ ભળવાથી મોંમાં ખોરાકના પાચનની શરૂઆત થાય છે એમ સમજી શકાય છે તો આ બંનેના જવાબ આપણે
લખીએ થોડા સમજીને સર્દી થવાથી આપણું નાક બંધ થઈ જાય છે સર્દી થવાથી આપણું નાક બંધ થઈ જાય છે બંધ થઈ જાય છે બંધ થઈ જાય છે બરાબર તો સ્વાદની જાણકારી આપણે સ્વાદની જાણકારી ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે માટે નાક બંધ થવાથી જમવાનો સ્વાદ જાણી શકાતો નથી આવો તેનો જવાબ આવે હવે બીજું જોઈએ આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે તમે આ કેવી રીતે સમજાવો એ લખવાનું છે આપણે તો આપણા મોંમાં લાળ ગ્રંથિમાં લાળ રસ પ્રવે છે આપણા મોઢામાં લાળ રસ સ્ત્રવે છે સ્ત્રવે છે એટલે નીકળે છે સ્ત્રવે છે તેમાં લાળ રસ ભળે છે ખોરાકને બરાબર ચાપવાથી તેમાં લાળ રસ ભળે છે રોટલા કે રોટલીને ખૂબ ચાપવાથી મીઠો લાગે છે અને તેમાં શર્કરા ભળે છે જેને લીધે ખોરાક મીઠો લાગે છે આમ ખોરાકમાં લાળ રસ ભરવાથી હવે આપણે ભાગ ત્રણ એની સાથે આપણે આ પાઠ પૂરો થાય છે અહીંયા પૂર્ણ થાય છે તો તમારી ગૃહકાર્યની નોટબુકમાં તમે ગૃહકાર્ય નોંધી લેશો કે પાના નંબર 30-34 પરનું લખવાનું છે આના મેં માત્ર આ બંનેના મેં સવાલ નથી લખ્યા એ તમારી પુસ્તકમાં જોઈ સવાલ લખવાનો અને પછી જવાબ આ લખવાના તમારે બાકી બધું તમારે આ રીતે તમારી પર્યાવરણની જે નોટબુક બનાવી છે તેમાં આ બધું તમારે સરસ રીતે સુંદર અક્ષરે લખવાનું છે વાંચવાનું છે અને મોઢે પણ કરવાનું છે જેથી તમે પાઠની સરસ રીતે તમે પ્રકરણ તમે સરસ રીતે સમજ્યા છો તેવું કહેવાય તો તમે સરસ રીતે નોટબુકમાં લખશો તેવી આશા સાથે આવજો